नमस्कार दर्शक मित्रों, दी लोकसत्ता शो में आपनुं स्वागत छे। देशभर में कोरोना केसो घटी रहा है, परंतु कोरोना हजू गयो नथी। साथे ज कोरोना की तीजी लहर आवानी पण संभावना वच्चे सरकार द्वारा रसीकरण पर भार मुकवामां आव्यो छे, परंतु रसीकरण माटे हवे रसीकरण सेंटरो पर ज वेक्सिनो जत्थो खूटवा लाग्यो छे, जेथी नागरिकोने धक्का खावाना वारा आवी गया छे। त्यारे हवे आ तमाम परिस्थितिने लईने प्रधानमंत्री नरेन्द्र मोदीए केन्द्रीय मंत्री परिषदनी बैठकनी अध्यक्षता करी। रिपोर्ट मुजब आ बैठकमां देशमां कोरोनानी स्थिति, संभवित त्रीजी लहेरनो सामनो करवानी तैयारी अने वेक्सिनेशन मुद्दे चर्चा थई हती। जेमा प्रधानमंत्रीए मंत्रीओने कह्युं के ते वेक्सिनेशनना कामे लागे। एटलुं ज नहीं, नरेन्द्र मोदीए तो मंत्रीओने एटला हद सुधी कही दीधुं के लाइनमां उभा रहो अने जुओ के लोकोने कई समस्यानो सामनो करवो पड़ी रह्यो छे। आ बैठकमां आझादीना 75 वर्ष पूरा थवा पर पण एक मोटो कार्यक्रम योजवानी वात करवामां आवी हती। तो चालो आ बैठकनी विगतवार माहिती तमने जणावी दईए, परंतु ते पहेला जो तमे अमारा वीडियो यूट्यूब पर जोई रह्या तो अमारी चेनल धी लोकसत्ताने सब्सक्राइब करो, वधु वीडियोना नोटिफिकेशन माटे बेल बटन दबाओ, अने जो तमे अमारा वीडियो फेसबुक पर जोई रह्या तो लाइक फॉलो अने शेर करो। દેશમાં કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાન ચાલી રહ્યું છે। આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર વેક્સિનેશન અભિયાનને લઈને મંત્રી પરિષદની બેઠકમાં ચર્ચા કરી છે। અહેવાલ અનુસાર જેમાં પ્રધાનમંત્રીએ મંત્રીઓને કહ્યું કે તમે વેક્સિનેશનના કામમાં લાગો, લાઈનમાં ઊભા રહીને જુઓ કે લોકોને શું સમસ્યા આવી રહી છે। આ સાથે જ તેના પર સરકાર સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર મોટો કાર્યક્રમ કરવા જઈ રહી છે। આ મુદ્દે પણ પ્રધાનમંત્રીએ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી। ત્યારે આ બેઠકમાં વેક્સિનેશન ને લઈને એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધી કેટલા લોકો વેક્સિન મળી ગઈ છે અને આવનારા મહિનામાં કઈ રીતે લોકોને વેક્સિન આપવામાં આવશે તેની વિસ્તારની જાણકારી આપવામાં આવી છે। રિપોર્ટ અનુસાર આ બેઠકમાં મંત્રી પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તમે તમારા લોકસભા ક્ષેત્રમાં જાઓ ત્યારે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સાથે સાથે માસ્ક લગાવો અને તમારા ક્ષેત્રના લોકોને પણ માસ્ક પહેરવા માટે કહો। એવું ન માનવું જોઈએ કે કોરોના જતો રહ્યો છે। ત્યારે આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ત્રીજી લહેર ન આવે તેના માટે કહ્યું કે આપણે બધાએ એ રીતે કામ કરવું જોઈએ કે ત્રીજી લહેર ન આવે। પ્રધાનમંત્રીએ પોતાના મંત્રાલયોના કામને જનતા સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો સારું ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે। સાથે જ પીએમ મોદીએ મંત્રાલયને કહ્યું કે પોતાના મંત્રાલય અને સરકારના કામોને લોકો સુધી લઈ જવા માટે જમીન પર ઉતરો, લોકોની વચ્ચે રહો, સરકારની યોજનાઓ અને કામ વિશે જનતાને જણાવો। પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે 75મા સ્વતંત્રતા દિવસને કઈ રીતે યાદગાર બનાવી શકાય તેને લઈને બધા સારા સૂચનો મોકલો, સરકારની ગરીબ કલ્યાણ યોજના અને વધુથી વધુ લોકોને ફાયદો મળે તેના પર કામ કરો। પ્રધાનમંત્રીએ બધાને કહ્યું કે જે યોજનાઓ શિલાન્યાસ આપણે કરી રહ્યા છે તેનું ઉદ્ઘાટન પણ આપણે કરીએ તે ધ્યાનમાં રાખી ઝડપી કામ કરો। મંત્રી પરિષદની બેઠકમાં રોડ પરિવહન, સિવિલ એવિએશન અને આઈટી મંત્રાલયો તરફથી અલગ અલગ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું તેવું અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। જોકે છેલ્લા એક મહિનામાં આ પ્રકારની ત્રીજી બેઠક છે। તમને જણાવી દઈએ કે આ બેઠકમાં પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, નીતિ આયોજનના સભ્ય ડોક્ટર વી કે પોલ પણ હાજર રહ્યા હતા, જેમાં કોવિડ પર વ્યાપક ચર્ચા એ બેઠકનો મુખ્ય મુદ્દો હતો। જોકે હવે લોકોનું કહેવું છે કે જોવું રહ્યું કે મંત્રીઓ પ્રધાનમંત્રીના આદેશ પ્રમાણે કામ કરશે કે પછી શેઠની શિખામણ ઝાપે સુધીની કહેવતને સાર્થક કરશે। બીજીને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।